અને વિદ્યાર્થીઓ ધોરણ 2 વિષય ગુજરાતી પર્યાવરણ એકમ 4 જંગલ બુક આપણે ચાલુ જ છે બરાબર એ તમને આગળ મેં શીખવાડી દીધું તું હવે આયા આપણે સિંહની વાર્તા અંદર ચોપડી ખોલો એટલે છે સિંહની વાર્તા હું તમને કહું શાંતિથી સાંભળો સિંહ જંગલનો રાજા હતો બરાબર એક ઘોરો મોટું જંગલ હતું એમાં સિંહ જંગલનો રાજા હતો સિંહ અને એની સાથેનો દોસ્ત શિયાળ બંને શિયાળને કશું કામ કરવું પડતું નહીં સિંહ દરરોજ શિકાર કરીને ખાઈ લે અને જે વધે એ શિયાળને આપતો હતો શિયાળને તો ખૂબ જ મજા પડી ગઈ હતી કશું કામ ધંધો કરવો નહીં અને મફતનું ખાવા મળે એટલે ખાય મજા કરે આમ દિવસો ઉપર દિવસો વીતતા ગયા સિંહ પછી ઘરડો તો થાય ને સિંહ ધીમે ધીમે શું થયો હવે ઘરડો થઈ ગયો એટલે એનાથી શિકાર થાય નહીં દોડી શકે નહીં ચાલી શકે નહીં એટલે હવે બે ત્રણ દિવસથી સિંહ અને શિયાળભાઈ ભૂખ્યા હતા બરાબર બંને જણા ખૂબ જ ભૂખ્યા હતા કરે શું એવામાં દૂરથી સસલાભાઈને આવતા જોયા અને શિયાળભાઈએ સિંહભાઈને યુક્તિ આપી કે સિંહભાઈ તમે મરવાનો નાટક કરો અને તમે સૂઈ જાઓ અને પછી એની ઉપર શિયાળભાઈ પાંદડા નાખવા પડ્યા સિંહભાઈ તેમની વાતમાં આવીને મરવાનું નાટક ચાલુ કર્યું પાંદડા શિયાળભાઈ નાખતા જાય અને રોતા જાય સસલાભાઈએ જોયું કે આ શિયાળ કેમ રડે છે એ આવ્યું નજીક એવું સિંહને એવું હતું કે નજીક આવે એટલે શિકાર મળી જાય ને સસલાનો કે સસલાભાઈ હોશિયાર હતા કઈ એમ કઈ ફસાયેલા હતા એટલે પછી સસલાભાઈ તો આવ્યા ખબર પૂછવા કે કેમ રોવો છો શિયાળ ભાઈ તો કે દેખાતું નહીં સિંહ મરી ગયો છે મને દાટવામાં કે મદદ કર શિયાળ તો બરાબર જોવા લાગ્યા મને તો મનમાં એને થયું કે સિંહ ભાઈ કાંઈ મરે એવા તો લાગતા નથી કંઈક દાળમાં કે કાળું છે બરાબર સસલાભાઈએ તો નિરીક્ષણ કર્યું અને એમને તો સિંહભાઈની પૂંછડી હલતી દેખાઈ એમણે સસલાભાઈએ તો શિયાળભાઈને કહ્યું કે મરેલા માણસ તો સિંહભાઈ તો અક્કડ હોય કે અને આ સિંહભાઈની તો પૂંછડી હલે છે આવું જોઈ સાંભળી કોણે સાંભળ્યું સિંહે સાંભળ્યું અને એ તો પૂંછડી હલાવા લાગ્યો અને ઊભો થયો ત્યાં તો સસલાભાઈ દોડ્યા ત્યાંથી ભાગી ગયા સિંહ તો ઘરડો થઈ ગયો હતો કંઈ સસલાના હાથમાં આવે દોડીને પકડી શકે ના પકડી શકે એટલે એ તો દોડીને જતો રહ્યો અને સિંહભાઈ અને સસલાભાઈનું નાટક ત્યાંનું ત્યાં રહી ગયું બરાબર હર મહેનત વગરનો રોટલો ક્યાંય સુધી પચે નહીં આ પાઠમાં કહેવા માંગે છે એટલે મહેનતનું જ ફળે એટલે આપણે મહેનત કરવી જોઈએ કોઈની આશા રાખવાની નહીં આ પાઠ ઉપરથી બુદ્ધિ મળે છે આપણે જ આપણી મહેનત કરીને આગળ આવવાનું જીવનમાં આશા કોઈની રાખવાની નહીં કે આ મને કમાઈને આપશે તો હું લેર કરીશ આવી ગયો ખ્યાલ ચલો થેન્ક યુ વિદ્યાર્થીઓ તો આ પાઠના સવાલના જવાબ નોટમાં લખી નાખજો ના નોટમાં લખ્યા હોય તો નોટમાં લખી નાખજો ને ઘરકામના ચોપડામાં લખજો થેન્ક યુ